નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જાણો છો કે ચોપાટ કાર્યક્રમ હોય એટલે ચોક્કસ વિષયવસ્તુને મુદ્દો હોય. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, અને કહેવાય છે કે આ દિવસ એટલે પ્રેમીઓનો દિવસ, આ એટલે દિવસ એટલે પ્રેમનો દિવસ. તો બીજી બાજુ સવાલ એ પણ છે કે આ શું એક જ દિવસ પ્રેમનો છે, બાકીના 364 દિવસ શું કરીશું? અરે ભાઈ, પ્રેમ જ કરવાનો હોય. પરંતુ ખાસ વાત એ છે કે વેલેન્ટાઇન ડેની જ્યારે સેલિબ્રેશન થતું હોય છે ત્યારે એનો વિરોધ પણ થતો હોય છે. ક્યાંક સેલિબ્રેશન, ક્યાંક વિરોધ, જ્યારે આ બંનેની વચ્ચે છે ત્યારે સવાલ એ થાય કે પ્રેમને આવકાર હોવો જોઈએ કે પ્રતિકાર હોવો જોઈએ. યસ, તમામના મનમાં આ સવાલ ઉઠતો હોય છે. અને જ્યારે વેલેન્ટાઇન ડે આવે છે ને ત્યારે એક એક વ્યક્તિ, અને હું માનું છું કે દુનિયામાં દરેક વ્યક્તિએ જાણે અજાણે પ્રેમ તો કર્યો જ છે, ને પ્રેમ કર્યો એટલે વેલેન્ટાઇન ડે આવે ને એટલે એ પણ ક્યાંક અંદરથી એક ડિસિઝન લેતા હોય છે કે આ યોગ્ય છે કે નથી. આ એક સવાલ હોય છે અને એનો વિરોધ થતો હોય છે. બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે, આપ જુઓ કે રિવર ફ્રન્ટ પર જે પ્રમાણે પ્રેમીઓની જે પાઇપ લઈને, એટલે કે પ્લાસ્ટિકની પાઇપ લઈને બજરંગ દળના કાર્યકરો તેમની પાછળ પડે છે અને જે પ્રમાણે ભગાડવામાં આવે છે, નો ડાઉટ પોલીસ ત્યાં હાજર હતી, પોલીસે આ લોકોની ધરપકડ કરી છે. પરંતુ આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે હાથમાં જે પાઇપ છે પ્લાસ્ટિકની, ક્યાંક બધી જ સત્તા એમની પાસે છે. અને જે પ્રેમીઓ જે શાંતિપૂર્વક કદાચ બેઠા છે ને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે એમને ભગાડે છે. અને સાથે જ આ જે વિરોધ છે કેટલો યોગ્ય, સાથે જ ક્યાંક જો બજરંગ દળ આ વિરોધ કરી રહ્યું છે તો VHPના જે પ્રવીણ તોગડિયા છે એ ક્યાંક એવું કહે છે કે વેલેન્ટાઇન ડેના દિવસે વિરોધ ન થવો જોઈએ, ક્યાંક હિંસા પણ ન થવી જોઈએ. પ્રેમ નહીં થાય તો લગ્ન ક્યાંથી થશે, અને લગ્ન નહીં થાય તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે? ખબર નથી પડતી આમાં કોણ સાચું કોણ ખોટું. આ જ જજમેન્ટ લેવું છે, અને જજમેન્ટ માટે બે જે સામાજિક કાર્યકર્તાઓ છે, ખાસ રુઝાન ખંભાતા અહીંયા ઉપસ્થિત છે, આપનું સ્વાગત છે, અને પૂજાબેન પ્રજાપતિ, પૂજાબેન આપનું પણ સ્વાગત છે. રુઝાનબેન, ઘણું બધું કર્યું છે બહેનો માટે કે જે 1091 જે એના ફાઉન્ડર છો આપ, કે જે મહિલાઓ માટે ખાસ સલામતી અને સુરક્ષા માટેની છે આ હેલ્પલાઇન. પરંતુ જ્યારે વેલેન્ટાઇન ડે આવે છે ને જ્યારે આપ આવા દ્રશ્યો જુઓ છો કે પાઇપો લઈને જ્યારે બજરંગ દળના કાર્યકરો આ કપલ્સ પાછળ દોડતા હોય છે, એમને દોડાવતા હોય છે, આપ કઈ રીતે જુઓ છો આ દ્રશ્યોને, અને વેલેન્ટાઇન ડે ને આપ શું માનો છો? સૌથી પહેલા તો બધાને હેપી વેલેન્ટાઇન ડે. આઈ નો કે બધા કહેશે કે આ પેલી પશ્ચિમ સંસ્કૃતિ છે ને આ છે, દેર ઇઝ નથિંગ લાઈક, જ્યારે પ્રેમ પ્યારની વાત આવે ત્યારે કોઈ સંસ્કૃતિ ના આવે, ઇટ્સ એ હ્યુમન એ, એટલે એવું ના કે પશ્ચિમ છે કંઈ છે, બરોબર. આપણે બધા તહેવારો મનાવીએ છીએ, ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, અને આ ઘણા દિવસો બી મનાવીએ છીએ. પણ હવે જ્યારે આપણે વેલેન્ટાઇન ડેમાં સ્પેસિફિકલી આજે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, યસ, મારે હંમેશા એવું કહેવું હોય છે કે તમે કોઈ દિવસ લોને, અગર તમે નોર્મ સિટીઝન્સ છો તો યુ કેનોટ ટેક લો ઇન ટુ યર હેન્ડ, યુ કેનોટ ડુ મોરલ પોલિસિંગ. પણ એની સામે ઓન ધ ફ્લિપ સાઈડ મારે એ બી કહેવું છે કે જે અશ્લીલતા પ્રેમ પ્યારના નામે થઈ રહી છે, જે રીતે બહેનો મિસયુઝ થાય છે પ્રેમ પ્યારના નામે, જે રીતે બહેનોને પ્રેમ પ્યારમાં નામે સપના બતાવી અને વેલેન્ટાઇનના કસમે વાદે કરી અને એ લોકોને ખોટા રસ્તે લઈ અને એ લોકોને તડછોડી દેવામાં આવે છે, તો યસ, આઈ એમ ટોટલી અગેન્સ્ટ ઇટ. અને એટલા માટે ઇફ અગર આજે ડિસ્કસ કર્યું તો મારે એવું નથી કેવું કે વેલેન્ટાઇન ડે નહીં મનાવવો જોઈએ યા મનાવવો જોઈએ, પણ યસ, જ્યાં જ્યાં જેન્યુનિટી છે, જ્યાં સત્ય છે, જ્યાં પવિત્રતા છે, યસ, તમે મનાવો. કારણ કે હંમેશા બધાનું હર ડેમાં બધા લોકો કહેશે એવરી ટાઈમ કે ભાઈ એક જ દિવસ થોડા, તો 24 અરે 365 ડેઝ. પોઈન્ટ અત્યારે એક દિવસ યા 365 ડેઝનો નથી, પોઈન્ટ એ છે કે તમે એક ડે ને એને માર્ક કરો છો કે આ ડે વેલેન્ટાઇન છે, અને તમે થોડું વધારે પડતું પ્રેમ પ્યાર વરસાવો છો. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન વેલેન્ટાઇન ઓર એની અધર ડે દેટ વી સેલિબ્રેટ. એટલે ફ્રોમ માય ટેક, યસ, વેલેન્ટાઇન હેઝ ટુ બી દેર, ઇટ હેઝ ટુ બી સેલિબ્રેટેડ, બટ ઇટ હેઝ ટુ બી સેલિબ્રેટેડ વિથ પ્યોરિટી એન્ડ વિથ ટ્રુથફુલનેસ એન્ડ નોટ વિથ વલ્ગરિઝમ. એટલે પશ્ચિમી સંસ્કૃતિ નથી, વિદેશી તહેવાર નથી એવું આપ માનો છો? આપણે ક્રિસમસે મનાવીએ છીએ, કે શું ક્રિસમસ તો ત્યાંથી આવ્યો હતો, બીજા ઘણા ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કારણ કે મધર્સ ડે ફાધર્સ ડે ઇન્ડિયામાં કોઈ તહેવાર જ નહોતો. એટલે જરૂર છે આ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે ત્યાં એટલે મનાવતો હતો, કેમ કે એ લોકો વર્ષને એકવાર એના મા બાપને મળતા હોય, આમ તો છૂટા રહેતા. એટલે એક મિનિટ, બટ ધેટ ઇઝ ફાઇન. તમે અગર મધર્સ ડે બનાવો છો, એક દિવસ તમારા મમ્મીને વધારે લાડ પેર કરો છો, ગિફ્ટ આપો છો, તો ખોટું શું છે? સો આઈ ડોન્ટ બિલીવ એનીથિંગ ઇઝ રોંગ ઇન ધેટ. ચલો પૂજાબેન, આપનું શું કહેવું છે? ક્યાંક જે ઠેર ઠેર વિરોધ કરતા પોસ્ટર્સ પણ લાગ્યા છે, વેલેન્ટાઇન ડે નો વિરોધ થતો હોય છે, કપલ્સને જે પ્રમાણે દ્રશ્યો જોઈએ છે કે પ્લાસ્ટિકની પાઇપલાઇન, ગઈ વખતે ટામેટાથી ભગાડવામાં આવ્યા હતા, આ વખતે ઈંડા પણ હતા, ટામેટા પણ હતા, આ વખતે પ્લાસ્ટિકની પાઇપો હાથમાં રાખીને આ કપલ્સને ભગાડવામાં આવે છે, આપ શું માનો છો? પણ હું આપને પૂછું એ પહેલાં, જે બજરંગ દળના જે નિકુંજભાઈ છે, શહેર પ્રમુખ નિકુંજભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. નિકુંજભાઈ, સ્વાગત છે આપનું ચોપાટ કાર્યક્રમમાં. જી સાહેબ. નિકુંજભાઈ, આ વિરોધ કરવાનું કારણ શું? બજરંગ દળના જે કાર્યકરો છે વિરોધ કરી રહ્યા છે, આની પાછળનું કારણ શું છે?
પહેલું તો એક કારણ હું જણાવવા માંગુ છું કે આ વેલેન્ટાઇન ડે હિન્દુઓનો તહેવાર નથી, આ આપણી સંસ્કૃતિ નથી, આ પશ્ચિમી સંસ્કૃતિ જે આપણા દેશ ઉપર જે સંસ્કૃતિ ઉપર હાવી થઈ રહી છે એનો બજરંગદળ લગાતાર દર વર્ષે વિરોધ કરતો આવ્યો છે અને આગળ પણ કરશે. બિલકુલ નિકુંજભાઈ, મારી સાથે અત્યારે રુઝાન ખંભાતાજી છે, પૂજાબેન પ્રજાપતિ છે, એ પણ કદાચ આપને સવાલ કરે. અને સવાલ એ થાય છે કે દર વખતે આ રીતે વિરોધ કરો છો, આ વખતે પ્લાસ્ટિકની પાઇપો આપના હાથમાંથી, ગઈ વખતે ક્યાંક ઈંડા હતા, ટામેટા હતા, લાગતું નથી કે આ કદાચ વધારે પડતું છે? તમે એવી કોઈ જાગૃતિ લાવો ને, તમે સમાજમાં એક એવું વાતાવરણ ઊભું કરો ને, વિરોધ કરવાની જરૂર શા માટે પડે છે? બીજી એક વસ્તુ નિકુંજભાઈ, કે તમે આ દિવસે વિરોધ કરો છો, મધર્સ ડે, ફાધર્સ ડે, 31st તમે ક્યાં હો છો? અમે 31st ડે નો પણ વિરોધ કરીએ છીએ, વેલેન્ટાઇન ડે નો પણ વિરોધ કરીએ છીએ. અમે લગાતાર પશ્ચિમી સંસ્કૃતિના જે પણ ડે નો અમે વિરોધ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. આપના ધ્યાનમાં વેલેન્ટાઇન ડે એટલા માટે કે પબ્લિકને જાગૃતતા જાય, જે બહેન બેટી તમે જુઓ રિવરફ્રન્ટની અંદર પોલીસ પણ જાગૃત થાય, ત્યાં આગળ કેટલી અશ્લીલતા ચાલી રહી છે, પોતે બી આના માટે તૈયાર રહેવું જોઈએ. કે કેટલી બહેન બેટીને આવતા સમયમાં એવું લાગી રહ્યું છે જો પોલીસ સતર્ક નહીં થાય તો આવતા સમયે કોઈ ગેંગરેપની ઘટના પણ રિવરફ્રન્ટની અંદર બનશે. એટલે દરેક લોકોએ ધ્યાન આપવું જોઈએ. આજે તમે જોઈ રહ્યા છો જે રીતના દીકરીઓ ભાગી રહી છે, સમજો આ એક અશ્લીલતા, જે અશ્લીલતા ફેલાવે છે એનો અમે વિરોધ કરીએ છીએ. અમે પ્રેમના વિરોધી નથી અમે લોકો. બરાબર, કઈ પૂછવા માંગશો રુજાનજી? આપણી સાથે છે નિકુંજભાઈ. તમે ક્યારના બેન બેટી ની અશ્લીલતાની વાત કરો છો? અહીંયા ભાઈઓ ભી ભાગતા, એકલા બેન બેટી નહોતા ભાગતા. હા, હું તમારી સાથે સહેમત છું કે અશ્લીલતા છે, એમાં હું ના નથી પાડી રહી. આઈ એમ વિથ યુ, આઈ એગ્રી વિથ યુ કે અમે ભી જઈએ છીએ રિવરફ્રન્ટ પર, નાના નાના શું સ્કૂલના છોકરા છોકરી ભી બેસીને ભગવાન જાણે કેટલા એક્ટિંગો ત્યાં કરતા હોય છે ને, આપણે આમ આડો આડે આખા આડા કાન કરવા પડે છે. આઈ એગ્રી વિથ યુ, અને આપણે રોકવું જોઈએ. પણ તમે કે મોરલ પોલિસિંગનો ઝંડો ગાડવા બેસી જાઓ અને કહો કે વેલેન્ટાઇન દિવસે લાકડી લઈને જઈશ, ટામેટા વાલી કરીશ, તો વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે તમે કરો, અમે તમને સાથ આપશું. જ્યાં એક મિનિટ બોલ્યો, તમે જ્યાં સારું કરશો અમે તમને સાથ આપશું, કારણ કે અમે બી એની અગેન્સ્ટ છીએ. પણ અમે કાયદાને હાથમાં નથી લેતા, કાયદાને હાથમાં જે લોકો લેવું છે એ લોકો લઈને. એટલે કેવું છે નિકુંજભાઈ, કે પ્લીઝ ગો ગો અકોર્ડિંગ ટુ લો ઓફ ઇન્ડિયા. આપણે અહીંયા જંગલ રાજમાં નથી, યા આપણે એવું નથી કરવું, બજરંગ દલે એવું કરવું છે કે બસ એક દિવસમાં તમાશા કરી દેવાના, ટીવી પર આવી જવાનું ને પતી જવાનું. શું કહેશો નિકુંજભાઈ, શું કહેશો એક દિવસ માટેનો આ તમાશો છે? એક દિવસ માટે નથી, હવે લગાતાર જોજો. અમે આગળ પર રિવરફ્રન્ટ ઉપર અમે કાર્યક્રમો આપ્યા છે અને હવે લગાતાર અમે કાર્યક્રમો આપવાના છે. રિવરફ્રન્ટ ના મીડિયા અને પોલીસ ને સાથે લઈને હવે રેગ્યુલર દર વીક ની અંદર કાર્યક્રમો આવશે રિવરફ્રન્ટ ઉપર. પૂજાબેન ને એક સવાલ કરવો છે, આ અશ્લીલતા ચાલી રહી છે અમે રોકવાના છીએ હવે. તમારું નામ નિકુંજભાઈ, તમે જયારે આ 14મી તારીખે જ આ દંડાવારી કેમ કરો છો? 15મી તારીખ થી 13મી ફેબ્રુઆરી ફરી ક્યાં ખોવાઈ જાઓ છો? અને જે સંસ્કૃતિ ની વાત, એક મિનિટ મારી વાત કમ્પ્લીટ કરવા દો. તમે જે સંસ્કૃતિ ની વાત કરો છો, તમારા જે છોકરાઓ દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, એ બધા જીન્સ પહેરીને દોડી રહ્યા છે, તો તમારી સંસ્કૃતિ ક્યાં ગઈ? ધોતી ને કુર્તા ક્યાં ગયા? તમે પશ્ચિમી સંસ્કૃતિ વરાયેલા છો ઉપરથી નીચે સુધી, અને સંસ્કૃતિના નામે લોકોને દંડાવારી કરો છો? એક દિવસ બધું ભાગી ગયો, અને તમે બેન બેટીની વાત કરતા હોય રાજકોટમાં કાલે અને પરમ દિવસે. બેન અમારી વાત સાંભળો, અમે બેન બેટી નહીં, મારી વાત સાંભળો નિકુંજભાઈ, બેન બેટીની વાત નહીં, બેન બેટીની વાત કરી તો રાજકોટમાં બે બે છોકરી પીકાઈ ગઈ. તમે રેલી કેમ ના નીકળી? તમે બધા એ વખતે કેમ દંડાવારી ના કરી? કેમ બહાર ના નીકળ્યા? એ વખતે તમે પબ્લિક પર તમે સમર્થન આપો. એક 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 વ્યક્તિ અમે પોસ્ટર પે કાર્ડ અમે બધા, અને પણ વેલેન્ટાઇન ડે નું કેમ આખી દુનિયા રંગ રંગ આ તમ આ લાલ કલર, મેં રુજાનબેન અને દિલીપભાઈ લાલ કલર પહેરીને તમને બતાવી રહ્યા છે કે અમે ફેવર કરીએ છીએ કે પ્રેમની ભાષામાં આખી દુનિયા રંગાઈ છે, ત્યારે તમે શું દંડાવારી કરવાના હતા? આપ આપ ફેવર કરશો તો બજરંગ દળનો શિકાર બનશો આપ. અમે ખુલ્લી આ તમે ખુલ્લી ધમકી જો સમજી લો, તમે ખુલ્લી ધમકી આપી રહ્યા છો. એટલે હું આ મીડિયાના માધ્યમથી કહું છું, જો અમારી ઉપર કશું થઈ જાય તો આ બજરંગ દળનો જવાબદાર છે. આ દેખીતી સંસ્કૃતિના નામે જે લોકોને નિર્દોષ લોકોને ટાર્ગેટ કરે છે એવા લોકોની જવાબદારી છે. અમે અમે સંપૂર્ણ રીતે જો હિન્દુ સંસ્કૃતિ વિરોધ, જો વેલેન્ટાઇન ડે જે પણ ઉજવશે, અમે હિન્દુ બહેન બેટીની રક્ષા માટે અમારા હાથમાં જો દંડાવાળી કરવી પડશે તો અમે તમામ રીતે તૈયાર છે. ભજન જિલ્લા તમામ કાર્યકર્તા તૈયાર છે. 31st નો વિરોધ કેમ નહીં નિકુંજભાઈ? 31st ના દિવસે કેમ પણ વિરોધ ચાલી રહ્યો છે? 31st એ દિવસે બજરંગ દળના કાર્યકર્તાઓ ક્યાંય રોડ પર રસ્તા પર આવતા નથી, ક્યાંય જોયા નથી. લો ગાર્ડન ઉપર તમે ક્યાં હોય છે બધા? પાલડી વિસ્તાર ની અંદર 10 હિન્દુ બહેન બેટીઓ છે, જૈન સમુદાય માંથી આવે છે, એમને મુસલમાનો ધર્માંતરણ કરી અને એમને કન્વર્ટ કરીને ધર્મ પરિવર્તન કરીને લઈ ગયા છે. બિલકુલ નિકુંજભાઈ, રુઝાનબેન રુઝાનબેન
કોઈ પણ અધિકારી ના પેપર ના આંકડા છે, આ અમારા પોતાના આંકડા નથી. અને લગાતાર વેલેન્ટાઇન ડે પછી હિન્દુ દીકરીઓ જવાના આંકડા અમારી સામે આવી રહ્યા છે. નિકુંજભાઈ, મને એક ચીજ સમજ નથી પડતી. હું અગ્રી કરું છું, ફરી રિપીટ કરીશ કે હું અગ્રી કરું છું કે અશ્લીલતા ના થવી જોઈએ. પણ મારો પોઈન્ટ અત્યારે છે, તમે અગર બેન દીકરીઓ અત્યારે જૈનનો એક્ઝામ્પલ આપે તો એ જ એક્ઝામ્પલ કે આપણે આપણી દીકરીઓને કેમ કંટ્રોલમાં નથી રાખી શકતા કે પેલો મુસ્લિમ બોલો યાર જે ક્રિશ્ચિયન બોલો એ લોકોને લઈ જાય છે. એટલે વી આર રિસ્પોન્સિબલ, ને એના માટે શી દંડાવાલીથી કશું નહીં થાય. કારણ કે તમે અત્યાર સુધી જે દંડાવાલી કરી છે તમે હર વર્ષે કરો છો, શું ફરક પડ્યો તમે મને કહો. હવે તમને હું મારી સાઈડથી એક નાનું સજેશન આપું છું, તમે એ સજેશન પર કામ કરો. તમે હિન્દુઇઝમ પર વાત કરશો ને હિન્દુની દીકરીઓ તો કોઈ તમારું સાંભળતું નથી ને કોઈ સમજતું નથી. તમે એ વાત કરો કે તમે અશ્લીલતા બંધ કરો, તમે વલ્ગેરિઝમ બંધ કરો, તમે આવી રીતે રસ્તા પર મા બાપોને જાગૃત કરો કે તમારા છોકરાઓ તમે લોકોનો વિડીયો પાડો. હું તમને કહું તમે આ કરે તેના કરતાં તમે વિડીયો પાડો તો ઝૂમ કરી 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 કરીને તો બી એ લોકો ભાગત. તો તમારે એટલી દંડાવાલીમાં તમારા અંદર અત્યારે જે તમે રિટર્ન થયા છો બેન, તમને એક વસ્તુનો ખ્યાલ નહીં, એક પણ દંડો તમને વિડીયો ની અંદર કોઈ મારતો દેખાતો હોય મારા કાર્યકર્તા એ તો મને બતાવો. સાચી વાત છે. આ દંડા સાથે સમજો એક પણ કાર્યકર્તા દંડો ઉગામ્યો નથી. સ્પષ્ટ મારી સૂચના હતી, આ વિરોધ હતો અને અમે શાંતિપૂર્વક વિરોધ હતો. અમારો મેસેજ મોકલવાનો સમાજ માટે. નિકુંજભાઈ એક મિનિટ, હવે તમે દંડો લઈને ઉભારો એનો માર્યો કે નહીં એ રીતે નહીં. એટલે એક વાત ચોક્કસ છે કે નિકુંજભાઈ આપ ચાલુ રહેશો ફોન લાઈન પર. પણ પૂજાબેન એક વાત ચોક્કસ છે કે એમણે જે કહ્યું કે દંડો કોઈને માર્યો નથી, કોઈની પર જુલમ નથી કર્યો, માત્ર જે સંસ્કૃતિથી ક્યાંક ભટકી ગયા છે અથવા જે અશ્લીલ ચેન ચાળા કરતા હતા એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ અને આ યુવાનોએ કરી છે. બીજી એક વસ્તુ, લવ જેહાદ, ધર્મ પરિવર્તન કરાવીને જે દીકરીઓ પર કે જે છોકરીઓ પર જુલમ કરવામાં આવે છે એની વાત કરે છે. તો એ પણ પૂજાબેન એક સ્ત્રી તરીકે આપ નથી માનતા કે વ્યાજબી છે? દિલીપભાઈ એ વાત તમારી સાથે સહમત છું, પરંતુ આ સંસ્કૃતિમાં રહેલા કેટલી જે બાળકીઓ કે નાના છોકરીઓ કે મહિલાઓ જે ભોગ બની છે એ બધા મુદ્દાઓ માટે લડે ને. મારું જે કહેવાનું મીનિંગ છે, હું હિન્દુ સંસ્કૃતિના ખિલાફ નથી. તમે બિરદાવતા નથી આ જે કઈ નાની મોટી પણ બદરંગળ કરી રહ્યા છે. આપે બિરદાવવું જોઈએ ને દિલીપભાઈ, કે સ્ત્રીઓ માટે છે, દીકરીઓ માટે છે. આ દીકરીઓ માટે 12 મહિના કેમ બહાર નહીં નીકળતા? અમે પોતે જોડાવા તૈયાર છીએ. એ કહે છે કે અમે દેશમાં તૈયાર છીએ. એ કહે છે કે ભગવાન બહેનો તૈયાર છે એની સાથે કરવા માટે. મારું કહેવું એવું છે કે રાજકોટમાં કાલે છોકરીઓ પીખાઈ ગઈ એના 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 બાબતમાં આ રેલી કેમ ના કાઢી? જી નિકુંજભાઈ શું કહો છો તમે? 12 તમે કહો છો કે આ એક જ દિવસ નીકળે છે, એક દિવસ નહીં 24 કલાક ની મુકો છું. 18 કલાક બજરંગ દળ નો કાર્યકર્તા કામ કરી રહ્યો છે સમાજ ની અંદર, ગૌરક્ષા ના મુદ્દે, હિન્દુ બહેન બેટી ના રક્ષાઓ માટે, તમામ કાર્યક્રમ માટે બજરંગ દળ નો કાર્યકર્તા આજે તમને બધી જ વસ્તુ મીડિયામાં બતાવી રહી. નિકુંજભાઈ એક સવાલ એ પણ છે કે આપની જે ભગીની સંસ્થા છે કે VHP બજરંગ દળ કહીએ કે જે કઈ આ બધી ભગીની સંસ્થાઓ છે ને બધી, પ્રવીણભાઈ તોગડિયા જો એમ કે વેલેન્ટાઇન ડે ના દિવસે કોઈ વિરોધ પ્રદર્શન ન થવું જોઈએ, કોઈ હિંસા ન થવી જોઈએ, અને એમણે તો ત્યાં સુધી કર્યું છે કે પ્રેમ નહીં થાય તો લગ્ન ક્યાંથી થશે, લગ્ન નહીં થાય તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે? એક તરફ પ્રવીણભાઈ તોગડિયા આ કે છે, એક તરફ તમે વિરોધ કરો છો. જી આપને પૂરું ઇન્ટરવ્યુ સાહેબ, એક વાત પ્રવીણભાઈ એવું કીધું કે અમે પ્રેમના વિરોધી નથી, અમે પણ એક કહીએ છીએ અમે પ્રેમના વિરોધી નથી, પણ પ્રેમના નામે સમાજની અંદર અશ્લીલતા ચાલી રહી છે. અને રોડ ઉપર જાહેર માટે તમારે પ્રેમ કરવો છે પરિવારની સાથે જઈને, પરિવારની ઘરમાં જઈને કરો. આ રોડ ઉપર કરવા માટે કોઈ અશ્લીલતા ફેલાવવાનું જો કોઈ જગ્યા નથી. અમે પ્રેમના વિરોધી નથી, પણ વેલેન્ટાઇન દિવસનો અમે વિરોધ કરીએ છીએ. ચલો રુઝાનજી, અમારા દિવસ નથી. રુઝાનજી હું આપની પાસે આવીશ કે જે બહુ અગત્યની વાત નિકુંજભાઈએ કરી છે, પ્રેમના વિરોધી નથી બજરંગ દળ ગ્રુપ જે વાત કરી રહ્યું છે, પરંતુ ક્યાંક અશ્લીલતા છે. પ્રેમના નામે જે રંગરલિયા મનાવવામાં આવે છે, આપે જ કહ્યું કે જ્યાંથી નીકળીને શરમથી માથું ઝૂકી જાય અથવા નજર ફેરવી લેવી પડે જો આ પરિસ્થિતિ થતી હોય. અને દર્શક મિત્રોને પણ અમે ખાસ કે એક એવા એવા દ્રશ્યો નિકુંજભાઈ કેમેરામાં કેદ થયા છે કે જે અમે બતાવી શકતા નથી. અમને પણ એવું લાગે છે કે આ દ્રશ્યો બતાવવા લાયક નથી. સવાલ એ છે કે આ બધું ક્યાં સુધી, અને આ રોકાવું જોઈએ કે કેમ, વેલેન્ટાઇન ડે મનાવવો જોઈએ કે કેમ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું અને જાણીશું કે ખરેખર આવી હરકતો રોકવા માટે બજરંગ દળ વ્યાજબી છે કે કેમ, એમના પગલાં કેટલા વ્યાજબી. બ્રેક બાદ આ ચર્ચાને આપણે આગળ વધારીએ. વેલકમ બેક. સંસ્કૃતિની ક્યાંક વાતો થતી હોય છે, વેલેન્ટાઇન ડે ઉજવો કે ન ઉજવો, સેલિબ્રેશન થવું જોઈએ કે ન થવું જોઈએ, પ્રેમનો આવકાર કે પ્રતિકાર દરેકે પોતાની રીતે નક્કી કરવાનું હોય છે. પરંતુ જ્યારે રુઝાનજી ક્યાંક જે બજરંગ દળ જે વિરોધ કરી રહ્યું છે, બજરંગ દળનું કહેવું છે કે અમે આ વિરોધ કરીએ જે અશ્લીલતાનો વિરોધ કરીએ છીએ, અમે જે વિરોધ કરીએ પ્રેમનો વિરોધ નથી. પ્રવીણ તોગડિયાજીએ કહ્યું છે એ પણ ક્યાંક પ્રેમને સમર્થન આપવાની વાત છે, તો એમાં ખોટું શું છે? ક્યાંક સંસ્કૃતિને જાળવવાની જવાબદારી તમારી છે, એમની છે, આપણી સૌની છે, તો આમાં ખોટું શું છે? સૌથી પહેલા તો અત્યાર
સુધી બ્રેક પહેલા નિકુંજભાઈ એવું કહેતા હતા કે ભાઈ એ લોકોને આ વેલેન્ટાઇન ડે નો વિરોધ છે કારણ કે એ ફોરેન થી આવ્યું છે અને બીજું કે હિન્દુમાં નથી આવતું એટલે અત્યાર સુધી એ કહેતા હતા. પછી જ્યારે મેં એમને એડવાઇઝ આપી કે તમે આ એંગલ લો તો હવે એમને એંગલ લીધું ને આ એ તો એંગલ થી પહેલા તો એમની જોડે જો કે ઓબ્વિયસલી અશ્લીલતા ના ચલાવાય. પણ હવે કમિંગ બેક ટુ ધ અગેન સેમ પોઈન્ટ કે આપણે મોરલ પોલિસિંગ માટે યુ નો વી કેનોટ આફ્ટર સર્ટન એ આપણે મોરલ પોલિસિંગ ના કરી શકીએ, તો જ્યુડિશિયર એડમિનિસ્ટ્રેશન અને પોલીસે કરવું પડે. એટલે આપણે જે શાંતિથી કામ કરી શકીએ છીએ, જે તમે કાર્યક્રમો કહો છો કે અમે આપીએ છીએ, તો મારે એવું કેવું છે કે કદાચ એ લોકોના જે કાર્યક્રમો આજ સુધી અપાયા છે એટલા ઇફેક્ટિવ નથી. એટલે એને ઇફેક્ટિવ કરવા માટે, ના તો શું હર વર્ષે આ વધતું જઈ રહ્યું છે, ઓછું નથી થઈ રહ્યું, એટલે એને ઇફેક્ટિવ કરવા માટે આપણે રૂટ એ ચેન્જ કરવો પડશે. નિકુંજભાઈ, નિકુંજભાઈ, સવાલ એ છે કે એક દિવસ રોકવાથી રોકાઈ જશે? બીજી વસ્તુ રુદાનબેન ને કહી દેવા માંગુ છું કે બેન, આ કોઈ પ્રવીણભાઈ તોકડીએ જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું તો એ પ્રેમ ના વિરોધી નથી, અશ્લીલતા ના, પ્રેમ ના નામે જે અશ્લીલતા ફેલાઈ રહી છે એના વિરોધી છે. સમજો, પ્રેમ ના અમે પણ મુસ્લિમ લવ જિહાદ ના નામે અંદર એનું ધર્માંતરણ કરાવે છે ત્યારે ક્યાં હોય છે? જયારે ગાંઠોડિયા ની અંદર બે દીકરી, પટેલ ની દીકરી, એક ધોબી સમાજ ની દીકરી જયારે જતી છે ત્યારે પોલીસ પંથક ક્યાં સુતું હોય છે? ત્યારે ક્યાં કેમ કાયદો બતાવતું નથી? નિકુંજભાઈ સમજો, ઇન્ડિયા ઇઝ, તમને થોડું કોન્સ્ટિટ્યુશન બતાવી દઉં, થોડું સમજાવી દઉં કે આપણા કોન્સ્ટિટ્યુશન માં એવરીબડી ઇઝ અ લાઇટ ઇક્વેલિટી ટુ રિલિજન. બરોબર, જ્યારે ઇક્વેલિટીની વાત ચાલી રહી છે ત્યારે કોઈ બી માણસ કોઈ બી રિલિજન ફોલો કરી શકે છે, નો બડી કેન સ્ટોપ. એટલે અગર એ કન્વર્ટ કરે છે તો એ દીકરીમાં એટલી અક્કલ ને બુદ્ધિ હોવી જોઈએ. તમે એ પોઈન્ટ પર ચેક કરો ને, અગર આપણી દીકરીમાં એટલી અક્કલ ને બુદ્ધિ નથી, પછી દીકરી નથી હોતી. જે દીકરી ગાંઠોડિયા ની વાત કરું, તમે જે પાટીદાર પટેલ સમાજ ની દીકરી આવતી હતી, એ જે દીકરી બે મહિના રહી નહીં, એ દીકરી પાછી આવી ગઈ છે અમારી પાસે. સમજી લો, જે એક થી દોઢ મહિનો જે મુસ્લિમ સાથે નીકાળે છે એ દીકરી 100% અમારી સાથે પાછી આવે છે. અને બેન, તમારે આંકડા જોવા તો વિશ્વ હિન્દુ પરિષદ પ્રદેશ કાર્યાલય આપ આવીને જોઈ લો, જયારે મા બાપ પોલીસ સ્ટેશન નથી જતા અને બજરંગલ વિશ્વ હિન્દુ પરિષદ ની પાસે આવે છે ત્યારે અમે હિન્દુત્વની અને લવ જિહાદ ના અમે સામના કરી રહ્યા છે બેન. ચલો પૂજાબેન, આપનું શું કેવું છે? ક્યાંક જે છોકરીને ભરમાવવામાં આવે છે, ક્યાંક છેતરવામાં આવે છે, ક્યાંક મોટા મોટા સપના બતાવવામાં આવે છે, અને એ છોકરી જો ક્યાંક કુવામાં પડતી હોય, ખાડામાં જતી હોય, અથવા એની જિંદગી બરબાદ થતી હોય, તો આવા યુવાનો જો એ દીકરીઓને કદાચ પાછી વાળે છે તો એમાં ખોટું શું છે? તો દિલીપભાઈ, આવી આવી જે ભોગબંધી સ્ત્રીઓને અને બાળકીઓને જો બચાવવામાં આવતા હોય આ સંસ્થા દ્વારા, તો એમના માટે હું ક્લેપિંગ કરીશ આપના માધ્યમથી. પરંતુ બધાને એક જ લાકડી હાંકવું અને પર્ટિક્યુલર એક દિવસને લવ જિહાદ અને મુસ્લિમ ને હિન્દુ વચ્ચે, કારણ કે મને જ્યાં સુધી મને અનુભવ છે અથવા મેં વાંચ્યું છે આમના વિશે, બજરંગ દળ વિશે, કે બજરંગ દળનું એક સુવાક્ય છે કે સેવા, સુરક્ષા અને સંસ્કૃતિ. હવે સેવા આપી અને લોકોને સેવા આપી, સુરક્ષા આપી અને લોકોને સુરક્ષા આપી, હવે અસુરક્ષાનો માહોલ ખરો કરી નાખો તમે. અને એના પર નિકુંજભાઈ, લેટ મી ફિનિશ ભાઈ, હું તમને જવાબ આપું, મને બોલવા દો. રિવરફ્રન્ટ એ બહારના દેશોના લઈ લઈને આપણે એને વાવન તાળીઓ મેળવતા હોઈએ, તો જ્યારે આજે અમદાવાદના યુવાનો કે આખા ગુજરાતના યુવાનો યુવતીઓ ત્યાં સ્વતંત્રતાનો અધિકાર છે, બધાને વાણી સ્વતંત્રતાનો અને ફરવા હરવાનો આપણા બંધારણ મુજબ, તો ત્યાં જઈને બેસતા હોય તો એ ખરે એ ખોટું કરે. એક મિનિટ નિકુંજભાઈ, એ ખોટું કરતા હોય તો એનો વિરોધ કરો, પણ તમે બધાના એક જ લાકડી બગાડો. નિકુંજભાઈ, એક મિનિટ નિકુંજભાઈ, નિકુંજભાઈ, આપે કેવા દ્રશ્યો ત્યાં જોયા અને શું આપે ખાસ જોયું રિવરફ્રન્ટ પર કે જેથી આપના દિવસની વાત નથી સાહેબ, આ રોજની વાત છે. અને અમે લગાતાર ત્યાં આગળ અત્યારે બલોચ સાહેબ કરીને પીઆઈ છે અને લગાતાર અમે મેસેજ કરતા આવીએ છીએ, નથી થતા. હવે બલોચ સાહેબ ને અમે કહી દીધું છે કે અમે લગાતાર દર વીકે, દર સપ્તાહે અમે કાર્યક્રમ આપીશું, આપ પણ આપની તૈયારી કરો. અને અંદર જે માળી હોય છે, જે ત્યાં ગેટ ઉપર હોય છે, 100 રૂપિયા 200 રૂપિયા જે લઈને એમને એક સ્થળ આપવામાં આવે છે, કોઈ શાંતિથી બેસવામાં આવે. આ ઘટના અમારી સાથે ઘટી ચૂકી છે. નિકુંજભાઈ, આશા રાખે કે હવે જે બહારથી પણ વિદેશીઓ પણ આવે છે, સહેલાણીઓ પણ આવે છે, આશા રાખે એક સારું કામ આપ ચોક્કસ કરી રહ્યા છે, બજરંગ દળ ગ્રુપ કરી રહ્યું છે. અમે સારું કરી રહ્યા છે. બેન ને બતાવવા માંગુ છે, સેવા, સુરક્ષા અને સંસ્કાર ની વાત કરે છે, ત્યારે દાદરા ની અંદર પૂર આવ્યું,
ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ સેવા પૂરી પાડી છે એ તમને ખ્યાલ ન સુરક્ષાની વાત કરી રહ્યા છો પેલા મારી વાત સાંભળો મેં તમારી સાંભળી ને તો સેવાની વાત સુરક્ષાની વાત આવે ત્યારે નવરાત્રી હોય છે જય પાર્વતીના વ્રત હોય છે ત્યારે ધરાસ્તાની અંદર ગરબાચાર્યો કે બજરંગ દળના કાર્યકર્તાઓ તેની સુરક્ષા પણ પૂરી પાડે છે અને સંસ્કારની વાત આવે ત્યારે વિસ્તારમાં દર શનિવારે સાપ્તાહિક સત્સંગ ચાલે છે એમાં કદાચ જેન આવવું હોય તમને ઇન્વાઇટ કરું છું ચોક્કસ હું એડ્રેસ આપીશ આપને ચલો આપનું શું કહેવું રુજાનજી જે પ્રમાણે ક્યાંક એમણે જે સ્પષ્ટતા કરી કે સુરક્ષાની વાત છે સેવાની વાત છે સંસ્કૃતિની વાત છે તો બજરંગ દળ એ કાર્ય કરી રહ્યું છે શું કહેશો મારે મારે કેવું છે કે યસ અશ્લીલતા છે ખાલી રિવર ફ્રન્ટ પરની ગાર્ડનોમાં બી છે તમે અહીંયા આવો બોર્ડર દેવ ગાર્ડન ને બીજા બે ચાર ગાર્ડન બી તમને બતાવી દઉં બંધ અંધારામાં બેન 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 મારી વાત સાંભળો તમને ખબર છે કે આજના દિવસે અમે રિવર ફ્રન્ટ એટલા માટે ગયા કે જેટલી બેન દીકરીઓ જે કોલેજના બહાને જેના મા બાપ ના ઘરેથી સવારની મોર્નિંગની કોલેજમાં નીકળે છે અને રિવર ફ્રન્ટ ની અંદર જે બેસે છે તે મીડિયા સાથે લઈ જવાનું એક જ ઉપચાર છે એ સમાજ સામે આવે સમજો એ લોકો મોઢું ઢાંકી રહ્યા છે પણ રિવર ફ્રન્ટ ની અંદર ઓછામાં ઓછી સંખ્યા ઓછામાં ઓછી અશ્લીલતા ફેલાય આવતા સમયની અંદર રિવર ફ્રન્ટ ની અંદર અમને દેખાઈ રહ્યો છે કે ટૂંક સમયની અંદર તમે પણ અહીંયા છો અમે પણ અહીંયા છું આવતા સમયની અંદર ગેંગ રેપ ની ઘટનાઓ ના ઘટે મારી પાસે સમય સાંભળી લેજો મારે ખાસ કેવું છે કારણ કે એમાં તમે કઈ કરી શકો તો કરો કારણ કે જે ગાર્ડન માં છોકરાઓ સાંજે યા રાતે કુંડાલો મારીને મોબાઈલ પર પોર્નો જોવે છે અને એનાથી એ લોકોને ઉત્તેજના થાય છે અને પછી એ લોકો મોલેસ્ટેશન યુટીઝિંગ ને રેપ કરવાના કોશિશ કરે છે એટલે તમે આજે કરો રોકવાના અમે રોકવાના સતત બધા જ પ્રયાસો કરીશું અને અમે હિન્દુ સમાજનું કામ કરી રહ્યા છે અને બજરંગ દળ હંમેશા પ્રેમીઓનો વિરોધ નથી પ્રેમનો વિરોધ નથી પરંતુ અશ્લીલતાનો આપ વિરોધ કરો છો અને હજુ આવનારા દિવસોમાં પણ જો આપના તરફથી કારણ કે સંસ્કૃતિ અને ધર્મ આ સંસ્કાર સંસ્કૃતિ ને ધર્મ સાચવવાની આપણે તમામની જવાબદારી છે અને આપના જેવા હજુ પણ જો વધારે યુવાનો હોય અને કોઈને પણ તકલીફ ન પડે એ રીતે કદાચ સંસ્કૃતિ અને ધર્મની જાળવણી થતી હોય તો એમાં વાંધો ન હોઈ શકે પરંતુ સવાલ એ છે કે વેલેન્ટાઇન ડેના દિવસે માત્ર આ વિરોધ કરીને જે થાય છે એની જગ્યાએ બારે મહિના જો કદાચ આ થતું હોય તો વધારે લોકોને વિશ્વાસ આવશે આપનું કામ ચોક્કસ બિરદાવવા લાયક છે કાનૂન હાથમાં લેશે તો એમની તૈયારી પણ છે ભોગવવાની એટલે એમાં કોઈ સવાલ નથી અત્યારે પોલીસ સ્ટેશન હજી પણ અમારા 5-7 કાર્યકર્તા ઉપર ફરિયાદ થઈ છે 20 કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે નિકુંજભાઈ જાણું છું એટલે જ આપ આવી શક્યા નથી મંત્રાલય ન્યૂઝના સ્ટુડિયોમાં પરંતુ આપ ફોનલાઈન પર ઉપસ્થિત રહ્યા આપના વિચારો રજૂ કરે નેક્સ્ટ ટાઈમ મને મળજો તમને સ્માર્ટલી ને કે લો સાથે કામ કરવાનું તમને શીખવાડું ચલો બિલકુલ એક સરસ વાત કે નિકુંજભાઈ આભાર આપનો ફોનલાઈન પર જોડાયા પૂજાબેન અને રુજાનજી આપનો પણ આભાર એક સરસ ચર્ચા કરી અને આપ ઉપસ્થિત રહ્યા બદલ તો દર્શક મિત્રો વેલેન્ટાઇન ડેના દિવસે આ હતી ખાસ ચર્ચા ચોપાટ કાર્યક્રમમાં ફરી મળીશું ચોપાટ કાર્યક્રમમાં નવા વિષયવસ્તુને મુદ્દાને લઈને ત્યાં સુધી મને પણ રજા આપશો નમસ્કાર